જેની અંદર આપણે થોડી ઘણી બાબતો 12મી રાતની મજલિસમાં અમે રજૂ કરી હતી. ત્યાર પછી આપણે મુખ્તાર નામું એની થોડી ઝલક સાંભળી કે એ બધા કરબલાના વાક્યા પછીની વાતો છે. કરબલાના વાક્યાની ઇફેક્ટ્સ અને એના પછીના જે રિપરકશન્સ છે એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે તે એ છે કે ઇમામ હુસેન અલી ઇસ્લામની શહાદત પછી બની ઉમૈયાનું જે રાજ્ય હતું, બની ઉમૈયાની જે કિંગડમ હતી, બની ઉમૈયાની જે ડિનેસ્ટી હતી, એક પછી એક જે રાજ કરતા આવ્યા એ લોકોમાં ખળભળાટ મચી ગયો અને ઉમ્મત જેમ જેમ એ લોકોને ખબર પડતી ગઈ બનુ ઉમૈયાનો વિરોધ અને એનો ઓપોઝિશન વધતું. એને કારણે અને એના રિઝલ્ટથી ઘણી વસ્તુઓ ઇતિહાસમાં ઊભી થઈ છે જેને સ્ટડી કરવા માટે હિસ્ટ્રીમાં આપણી પાસે આ બહેતરીન મોકો છે કે ઇન્શાલ્લાહ રવિવારના સવારના એને રજૂ કરીશ. ખાસ હેતુ મારો અને ખાસ એઇમ એ છે કે છઠ્ઠા ઇમામ અલી સલામથી લઈને 11મા ઇમામ સલામુલ્લાહ અલયહી અજમઈન, જે આ છ ઇમામો છઠ્ઠા ઇમામના અમુક લાઈફ પાર્ટ્સથી લઈને 11મા ઇમામ સુધી ઘણું ઓછું માણસો જાણે છે અને બહુ એની ઇમ્પોર્ટન્સ નથી આપતા. વફાત ખુશાલી આવે ત્યારે આપણને આ બે તારીખોમાંથી ઇમામના બારામાં થોડું જાણવાનું મળે, તે પણ બયાન કરનારને જો ટાઈમ હોય તો, કારણ કે કલાકની મજલિસમાં એને ઘણી વાતો કરવી હોય. ત્યાર પછી આપણે ભૂલી જઈએ છીએ. આજે અમુક વસ્તુઓ એવી છે કે જે અમારા જેવા ફોર ગ્રાન્ટેડ લઈ લે છે કે માણસો જાણે છે. હકીકત એ છે કે કોઈ વખત એવા સવાલો આવીને ઊભા થાય છે કે અમને થાય કે માણસોને આ એ ખબર નથી તો આ બતાવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે ઘણા છોકરાઓ જ આવીને પૂછ્યું કે આ બની ઉમૈયા એટલે શું, પણ તમે કયો છો બની ઉમૈયા, બની ઉમૈયા, બની ઉમૈયા કયા જાનવરનું નામ છે? હવે જે બુઝુર્ગો છે, જે મોટાઓ છે, એ જાણે છે. છોકરાઓનો કોઈ વાંક નથી, ક્યાંય એ બતાવ્યું નથી કે ભાઈ બની ઉમૈયા એટલે શું, તમે કયો છો બની ઉમૈયા, કોણ હતા એ? અને એટલા માટે બતાવવું જરૂરી છે અત્યારે કે 7મા ઇમામથી લઈને 11મા ઇમામ સુધીની લાઈફ ને સમજી શકવું મુશ્કેલ છે જ્યાં સુધી આપણે એક એનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ જે તે જમાનામાં કોન્ટેમ્પરરી ઇશ્યુઝ હતા એના પર વિચાર ન કરી. કેટલી ઇન્ફ્લુઅન્સ સોસાયટીમાં રહેતા હતા ઇમામો. ઇમામો આસમાનમાં નહોતા રહેતા. જે સોસાયટીમાં રહેતા હતા એ સોસાયટીની થિંકિંગ શું થઈ ગઈ હતી, કેવી જાતની લિવિંગ હતી અને કઈ જાતની પોલિટિકલ ટ્રેન્ડ્સ હતા, એ બધી વસ્તુઓનો ઇમામ અલી ઇસ્લામની જિંદગીમાં એક રેસિપ્રોકલ ટ્રીટમેન્ટ હોય છે, જવાબ હોય છે. એને કારણે ઇવેન્ટ્સ થાય છે, એને કારણે મોજીઝા થયા છે. એ બધું સમજવાની બહુ જરૂરી છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલા તો એ છે કે પૈગંબર અક્રમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એના જે ગ્રેટ ગ્રાન્ડ ફાધર્સ અને ફોર ફાધર્સ છે એ હાશિમથી આપણે લઈએ છીએ અને એટલા માટે બનુ હાશિમ કહેવાય છે, ચિલ્ડ્રન ઓફ હાશ. બનુ હાશિમથી મુરાદ ચિલ્ડ્રન, ડિસેન્ડન્ટ્સ ઓફ હાશ. એ જ સાથે ઉમૈયાનું નામ લેવાય છે કે એના ભાઈ તરીકે એક હતા, નામ હતું ઉમૈયા. આપણે નજદીક ઉમૈયા ઈ કુટુંબમાં છે જ નહીં. ઉમૈયા ગુલામ હતો, પણ અરબ લોકોની પહેલેથી હાલત એ હતી કે નાનેથી જેને ગુલામ તરીકે કુટુંબમાં પાડે એને પછી દીકરા તરીકે રાખતા હતા. એટલા માટે ઉમૈયાને ઘણા લોકો સમજે છે કે એના ભાઈ હતા, કે એની વંશમાં હતા, એની ડિસેન્ડન્ટ્સમાં હતા, ગુલામ હતો. પણ નાનેથી એ મોટો થયો, એટલે અરબમાં આજ સુધી એમ જ છે, ઘરમાં જો કોઈ નોકર ગુલામ નાનેથી આવ્યો હોય તો એ પછી દીકરા તરીકે ગણાય છે અને બાપમાં પણ એના જ માલિકનું નામ બાપ તરીકે વપરાય છે. એનું જે એની જે ઔલાદ હતી એને કહેવાય છે બની ઉમૈયા, ધ ચિલ્ડ્રન ઓફ ઉમૈયા નામ છે એ લોકોના ગ્રાન્ડ ફાધર. અને આ લોકો
બનુ હાશિમના હંમેશા બિલકુલ કોન્ટ્રાસ્ટમાં રહ્યા છે. કોન્ટ્રાસ્ટમાં કેવી રીતે કે અહીંયા ફોર એક્ઝામ્પલ ઉમૈયામાં પૈસો વધારે થયો, બનુ હાશિમને ત્યાં એમની ગરીબી હતી પણ પૈસો મોડરેટ હતો. પણ આદતોમાં ફેર હતો. બની ઉમૈયા વાળા મશહૂર હતા કે આ ઉમૈયાની જે પ્રજા છે એની જે ઔલાદ છે એ લોકો એરોગન્ટ હતા, એ લોકો ઘણા જ ઝાલિમો બી થઈ ગયા એમાંથી. એ લોકોને તકબ્બુર અને ઘમંડ એટલો બધો હતો કે વાત મૂકી દીધો. અને બનુ હાશિમની ઔલાદ કોન્ટ્રાસ્ટમાં દેખાઈ આવતી હતી કે એ લોકો અખલાકમાં, એ લોકો પોતાને બિહેવિયરમાં જુદી જાતના હતા. લોકો જોતા હતા, જેમ આપણે જોઈએ છીએ ઘણી વખત કુટુંબમાં કે ભાઈ આ ભાઈની ઔલાદ આ પ્રમાણે ને આ ભાઈની ઔલાદ આ પ્રમાણે, એ દેખાઈ આવતી હતી. શરાફત જેને કહેવાય છે ખાનદાની, એ બનુ હાશિમમાં દેખાતી હતી, અબ્દુલ મુત્તલિબમાં, અબુ તાલિબમાં. અને અહીં જ હતું એ આ જાતનું એરોગન્સ ને લડવું ને અને બધી જાતની કુટેવને બુરાઈઓ. એટલે ઉમૈયાની અંદર પહેલેથી બનુ હાશિમ પ્રત્યે, કારણ કે લોકોનું દિલ બનુ ઉમૈયા તરફ જાતું નહોતું, લોકોનું દિલ બનુ હાશિમ તરફ જડતું હતું, એટલે પહેલેથી એ જાતની જેલસી હતી. આ છે ઉમૈયાની ઔલાદ. અને એની અંદર કોણ કોણ હતા એ જાણવાની જરૂર છે. ધ પર્સનાલિટીઝ હુ આર ઉમૈયદ્સ, એટલે કે બનુ ઉમૈયાની ઔલાદ. ઉસ્માન ત્રીજા ખલીફા જે થયા છે મુસલમાનોના, હી વોઝ ફ્રોમ બનુ ઉમૈયા. મુઆવિયા, એનો બાપ અબુ સુફિયાન, યઝીદ, આ ઈ લાઈનમાં છે ઉમૈયા, એને બની ઉમૈયા કહેવાય છે. અબ્દુલ્લાહ ઇબ્ને ઝિયાદ, આ જે પર્સનાલિટીઝ થઈ ગઈ છે એ બની ઉમૈયા છે. જબરદસ્ત બધા, જેને તમે કહો કે સ્ટોલવોર્ડ્સ ઉમૈયા. એના પછી જેટલી ઔલાદ થઈ, મરવાનની કે અબ્દુલ મલિક ઇબ્ને મરવાનની, આ બધા બન્યું ઉમૈયા. એ લોકોએ રાજ કર્યું છે નિયરલી 84 યર્સ. ક્યારથી રાજ શરૂ થયું, કિંગડમ ક્યારથી શરૂ થઈ? આપણે હંમેશા મુઆવિયાથી સ્ટાર્ટ કરીએ છીએ. મુઆવિયાથી આગળ ચાલી લાઈન, દેટ ઇઝ 83 યર્સ એન્ડ સમ મંથ, લગભગ 84 ગણાય. એક પછી એક, એક પછી એક રાજ કરતા. આ છે બનુ ઉમૈયા. એની સામે જે બીજું નામ સંભળાય છે તે બનુ અબ્બાસ છે. કે બનુ અબ્બાસ, બનુ અબ્બાસ. આપણે પણ કહીએ છીએ ખુદાવંદ કરીમ બનુ અબ્બાસ ઉપર લાનત કરી કે બનુ અબ્બાસ, પણ અબ્બાસ કયા અબ્બાસના દીકરા? ચિલ્ડ્રન ઓફ અબ્બાસ. હઝરત અબ્બાસ જે કરબલામાં શહીદ થયા એના દીકરાઓ નથી. આ લોકો યાદ રાખજો, આ જે અબ્બાસ છે એ પૈગંબરના એક કાકા હતા, અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ, એની ઔલાદ છે આ. અને એ લોકોએ બનુ ઉમૈયા પાસેથી કન્ફ્રન્ટેશન અને લડાઈ કરી અને રાજ લઈ લીધું. એન્ડ ધે રૂલ્ડ, અને રૂલ્ડ ફોર સેન્ચુરી, મોર દેન અ સેન્ચુરી, કે જે હું રજૂ કરવા માંગુ છું. બનુ ઉમૈયાની પડતી ને ડાઉનફોલના બે મેઇન કારણ છે. કારણ ઘણા છે પણ બે મેઇન કારણ છે. એક, આરબ નેશનાલિઝમ શરૂ થઈ ગયું. આજે આજે તમે જાઓ ઇરાકમાં, જ્યારે જવાતું ત્યારે તમે બધા જોયું હશે કે એરપોર્ટ પર ઉતરતાની સાથે મોટા મોટા અક્ષરે અરબીમાં લખેલું હતું, ઉમ્મતુન અરબિયતુન વાહિદા ઝાતુર રિસાલા ખાલિદા, બધે કઈ લખતા હતા એ લોકો. ઉમ્મતુન અરબિયતુન વાહિદા, અરબ નેશનાલિઝમ, અરબ નેશન ઇઝ વન એન્ડ હેઝ એન ઇટર્નલ મેસેજ. નેશનાલિટીની વાત આવી, અમે અરબ છે. ગમાલ અબ્દુલ નાસરે કહ્યું હતું અમે અરબ છે, અહીંયા પહેલા મુસલમાન છે, અહીંયા પછી. વી આર ફર્સ્ટ આરબ્સ એન્ડ ધેન મુસ્લિમ્સ. એટલું જ નહીં પણ જે દિવસે તમને જો યાદ હોય હિસ્ટરી, આ મારા છોકરાઓને યાદ નહીં હોય પણ બુઝુર્ગોને યાદ હશે કે એણે જ્યારે કોન્સ્ટિટ્યુશન દફન કર્યું એઝ અ મોમેન્ટો, જેમ આપણે અહીંયા કર્યું છે જો યાદ હોય તો, જ્યારે કે ભાઈ બોટલની અંદર કોન્સ્ટિટ્યુશન દફન કર્યું, કે દુનિયામાં જ્યારે બી પાછું ખોદાય તો કહેવાય કે ભાઈ અહીંયા કોઈ જમાનામાં આ માણસો રહેતા હતા અથવા અહીંયા આવતા હતા, ને એ લોકોનો એક સમાજ હતો, ને આ એ લોકોની ચીજ હતી કોન્સ્ટિટ્યુશન. એને એ પ્રમાણે દફન કરીને એની જે સ્પીચ છપાણી દુનિયાભરમાં,
એ તો એક કહેવાને બદલે કે અમે મુસલમાન છીએ, એને કીધું નહનું અબનાઉલ ફરાઇના, અમે ફિરઔનના દીકરાઓ છીએ. વી આર ડિસેન્ડન્ટ્સ ઓફ ધી ફેરોઝ. ફિરઔનના ઓલાદની ફખર કરી એને, એમને કીધું કે અમે મુસલમાનો છીએ, એમ કીધું અમે ફિરઔનની ઓલાદ છીએ. તો આ વસ્તુ અરબિયત એ શરૂ થઈ બનુ મૈયામાં. મુસલમાનો તો ઘણા થઈ ગયા હતા, ઈરાનીઓ મુસલમાન થઈ ગયા હતા, સ્પેન સુધી ટકરાવવા લઈ ગયા હતા, પણ બધાને એક વખત સેકન્ડ ક્લાસ સિટીઝનશીપ આપી, પોતે થઈ ગયા ફર્સ્ટ ગ્રેડ સિટીઝન. એટલું જ નહીં, પણ એક વખત એવો આવ્યો કે અગર કોઈ આરબ દીકરીને પડને ગેરે આરબ, તો એને બાય ફોર્સ હુકુમત તલાક અપાવતી હતી, અને જો તલાક આપવાની ના પાડે તો એને મારતા હતા, પીટતા. કે તે શા માટે દીકરી લીધી અરબની, ઓલા જમાઈને મારે, તું તો ગેરે અરબ છો. આ એક હિસ્ટ્રીનો ભાગ છે, આ હકીકત છે કે અરબ અને ગેરે અરબની અંદર આ થઈ, જેને પરિણામે એઝ અ રિઝલ્ટ તમે જો સ્ટડી કરો તો બનુ અબ્બાસે જે કોન્ફ્રન્ટેશન શરૂ કર્યું, એ અરેબિયામાં શરૂ ન કર્યું, ઈરાનમાં શરૂ કર્યું. એટલે બનુ અબ્બાસે શું કર્યું, પોલિટિકલી જોયું કે કોણ છે ડાઉન ટ્રોડન, કોણ છે રોંગડ પ્રજા, જોયું નોન અરબ્સ. એટલે બનુ અબ્બાસે નોન અરબ્સમાંથી રેવોલ્યુશન શરૂ કર્યું છે, અરબ્સમાંથી નહીં. અબુ મુસ્લિમ ખોરાસાનીએ ખોરાસાનમાં શરૂ કર્યું. અરબ લોકોને જોયું કે એ લોકોના માથામાં ખુમારી આવી ગઈ છે, અને મેજોરિટી છે નોન અરબ મુસ્લિમની, તો બનુ અબ્બાસે એક્સપ્લોઇટ કર્યું, અને એક્સપ્લોઇટેશનમાં એ લોકોએ નોન અરબ્સને ઊભા રાખ્યા બનુ બનુ મૈયાની સામે. એ વસ્તુ યાદ રાખજો એક. અને બીજી વસ્તુ એ જે પડતીનું કારણ થયું, તે અહલે બૈત ઉપર એ લોકોના ઝુલ્મો, અને કરબલાનો વાક્યો લોકો ભૂલતા નહોતા જ, વારંવાર જ્યાં બેસે ત્યાં હુસૈન ઇબ્ને અલીને શહીદ કર્યા, હુસૈન ઇબ્ને અલીને, અને કરબલાનો વાક્યો અઇમ્મા અલૈહિમુસ્સલામે, અહલે બૈત અલૈહિમુસ્સલામે, જ્યાં જ્યાં આજે આપણે સાંભળીએ છીએ કે મૌલા ઇમામ ઝૈનુલ્લાહ અબદીન અલૈહિસ્સલામ હંમેશા ફરમાવતા કે ભાઈ મજલિસ બરપા કરો, ઝિક્ર હુસૈન બરપા કરો, તમારે ત્યાં શાદી થાય તો એક દિવસ પહેલાં કે એક અઠવાડિયો પહેલાં ઇમામ હુસૈનનો ઝિક્ર કરો, અને રસ્તામાં નીકળતા તો કસાઈ, આપણે સાંભળીએ છીએ કસાઈ જો ઝબહ કરવા માંગતો હોય તો પૂછતા હતા કે ત્યાં આને પહેલાં પાણી પાયું છે કે નહીં. આ બધા એક એક વેન્યુઝને એક્સપ્લોઇટ કરવાનું કારણ એ નહોતું કે પોતાનું પર્સનલ ગમ ભૂલવા માંગતા નહોતા, બલકે ધી મેમરી ઓફ ઇમામ હુસૈનને હંમેશા બાકી રાખીને એક રેવોલ્યુશન ઊભું કરવા માંગતા હતા કે આ ઝાલિમોને અહીંયાથી કાઢો. અને એ જ કામ આવ્યું એવી રીતે કે બનુ અબ્બાસે જોયું કે એક નવો ગ્રુપ શરૂ થઈ રહ્યું છે, ઇમામ અલીની ઔલાદ, જેને હિસ્ટ્રીમાં અલવિયુન કહેવાય છે. અલવિયુન એટલે ઇમામ અલીની ઔલાદ. ઇમામ અલીની ઔલાદમાં તમે ખાસ કરી ઇમામ હસનની ઔલાદમાં એટલા રેવોલ્યુશનરીઝ ઊભા થયા છે કે જેમ જેમ આપણે હિસ્ટ્રીમાં જાશું હું બતાવીશ તમને, એક પછી એક રેવોલ્યુશનરીઝ મેજોરિટી ઇમામ હસનની ઔલાદ. આ લોકો બધા અલવિયુન કહેવાતા હતા. બનુ અબ્બાસે જોયું કે આમાં અમે રહી જશું, અને આ અલવિયુન આવી જશે, કારણ કે હુસૈન ઇબ્ને અલી અને હસન ઇબ્ને અલી અલૈહિસ્સલામના ઔલાદના છે, અને લોકોની હમદર્દી એ લોકો તરફ છે. કરબલાનો વાક્યો હજી ભૂલાતો નથી, બની ઉમૈયાના ઝુલમો છે, અને નોન અરબ અને અરબ વચ્ચે એક રિફ્ટ ઊભી કરી નાખી છે. એટલે એ લોકો દાખલ થયા ઇન ધી પોલિટિકલ એરેના, સિયાસતમાં, અને એક બાજુ અરબની સામે ગેર અરબને ઊભા કર્યા, અને બીજી બાજુ કીધું કે અમે બનુ હાશિમના ખૂનનો બદલો લેવા માટે નીકળ્યા છીએ. જ્યાં જાય ત્યાં કાળો વાવટો, અને કાળા વાવટાથી ઊભા થઈને પ્રવચનો કરે અને સ્પીચીસ કરે કે અમે અહલે બૈત, અમે બનુ હાશિમ માટે ઊભા છીએ, અમે અલવિયુન માટે ઊભા છીએ. અને આવી રીતે લોકોની સિમ્પથી જે જાળવી લીધી એ લોકોએ, અને લોકોને ભરોસો એટલા માટે આવ્યો કે આ અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ છે, ને આ લોકો અબુ તાલિબ ઇબ્ને મુત્તલિબની ઔલાદ છે, આ લોકો કઝિન્સ છે, એટલે આ સાચા છે કે જરૂર બનુ હાશિમ માટે કંઈક કરશે. પણ નીકળ્યું સાવ જુદું. આ વાંચ સમજવાની જરૂર છે. ખાલી એક જ વસ્તુ સમજાવવા માટે ઇન્શાલ્લાહ પછી આગળ નેક્સ્ટ ટાઈમ, કે આ મગજમાં
કે અમે પૈગંબર સાથે બહુ નજદીક ના છઈએ. કોણ બનુ અબ્બાસના મગજમાં એ લોકોનું ચાલ્યું. અને શરૂઆતના દિવસો હતા, એ લોકોએ જોયું કે હવે લોકો પૂછે છે કે આમાં તો કાંઈ થયું નહીં, અલીબને અબી તાલીબને ઓલાદ શું. હઝરત ઇમામ મુસબને જાફર સલામુલ્લાહ અલયહ, જેને ઇમામ મુસે કાઝમ કહે, મક્કામાં હતા, મદીના આવ્યા. અને એ જમાનામાં હારૂન રશીદ આવ્યો. હારૂન રશીદ બનુ અબ્બાસનું રાજ્ય છે. એને મૌલાને ત્યાં જોયા એટલે એને ખબર પડી ગઈ કે બનુ હાશિમ હકીકતમાં આ લોકો માટે અમારા દાદાઓ લડ્યા, પણ આ લોકોને કઈ દીધું નહીં. લોકો ભેગા થઈ ગયા, ઇમામ મુસબને જાફર અલૈહિસ્સલામ આવ્યા છે હરમમાં, પૈગંબરની હરમમાં, મસ્જિદે નબવીમાં, અને હારૂન રશીદ આવ્યો છે. પબ્લિક ભેગી થઈ ગઈ. હવે આ બેને જોયા પબ્લિકે કે એક છે પૈગંબરની ઔલાદ બીબી ફાતિમાની ઔલાદ, એક છે હારૂન રશીદ અબ્બાસની ઔલાદ. આ બનુ અબ્બાસમાંથી છે, આ બનુ હાશિમ. જોઈએ શું થાય છે. પૈગંબરની ઝરી સામે બે ઊભા હતા. હારૂન રશીદે દુનિયાને સંભળાવવા માટે અને મૌલાને કદાચ સંભળાવવા માટે ઝિયારતમાં એને ફેરફાર કરીને કીધું, અસલામુ અલૈકા યા અમ્માહ યા રસૂલલ્લાહ, સલામ થાય તમારા પર અય મારા કાકા અય રસૂલે ખુદા. સંબંધ બતાવવા માટે કે જો મારો રિલેશન છે, મારા કાકા થાય, મારા ચાચા થાય, મારા અંકલ થાય. મૌલાએ સાંભળ્યું, એની ઝિયારત ખલાસ થઈ એટલે મૌલાએ શરૂ કર્યું, કીધું અસલામુ અલૈકા યા જદ્દાહ યા રસૂલલ્લાહ, સલામ થાય તમારા પર અય મારા દાદા અય રસૂલે ખુદા. તો હારૂનને જરાક એમ થયું કે આ તો બરાબર નથી થયું, એટલે એને આમ ટર્ન કરીને કીધું, આ મુસબને જાફર એમાં ફેર શું પડે છે, અમારા કાકા થાય તમારા દાદા થાય. મૌલાએ ફરમાયું જમીન આસમાનનો ફેર છે, અને હું કેતે નહીં યા જદ્દા, પણ તે યા અમ્મા કીધું લોકોને સંભળાવવા માટે કે અમારા અંકલ છે. સાંભળ, અગર આજે રસૂલુલ્લાહ અહીંયા આવે અને તારી દીકરી ઉપર માગું મોકલે, તું તારી દીકરી આપીશ કે નહીં આપે? એને જવાબમાં કીધું, તરત જ આપું, પૂછવાની વાત જ નથી. અગર રસૂલુલ્લાહ આજે આવે અને મારી દીકરી ઉપર માગું કરે અને નિકાહમાં તલબ કરે તો હું તો ફખરથી આપું. મૌલાએ ફરમાવ્યું, મારી દીકરી ઉપર માગું કરે જ નહીં, કારણ કે એની દીકરી છે. આટલો ફેર છે કે તારી દીકરી સાથે નિકાહ કરી શકે છે, મારી સાથે નહીં કરી શકે, કારણ કે મારી દીકરી તો એની છે. આ ફેર છે કે અમે એટલા નજદીક છીએ કે અમારી દીકરી એની દીકરી છે પોતાની, એના ઉપર માગું ન મોકલી શકે, તારી દીકરી ઉપર માગું મોકલી શકે. રિલેશનમાં ફેર છે. આ રીતે બનુ અબ્બાસે કોશિશ કરી કે કેવી રીતે અમે આગળ વધીએ. હવે ઇન્શાઅલ્લાહ તઆલા મોકો જેમ મળશે તેમ છઠ્ઠા ઇમામના જમાનાથી એટલા માટે શરૂ થાય છે કે આ એક જ ઇમામ છે કે એક તો એમને સૌથી લાંબી ઉંમર બધા ઇમામોમાં સૌથી, એક બારમે ઇમામ આપણા તો ખેર મોજૂદ છે, જાહેર ગાયબ છે, બાતિન મોજૂદ છે, એમની વાત નથી કરતો. તે સિવાય બધા ઇમામોમાં ધ લોંગેસ્ટ લિવિંગ ઇમામ ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામ તો 65 યર્સ કમમાં કમ એજ. બીજું, ઇમામત સૌથી વધારે મળી. ત્રીજું, બની ઉમૈયા અને બની અબ્બાસના રાજ્ય કરનારાઓ અને રૂલર્સમાં આ એક મૌલા છે કે જેને 10 રાજાઓને જોયા છે. કેટલા? 10. યે સીન ધ ટાઈમ્સ ઓફ 10 રૂલર્સ વન આફ્ટર ધી અધર. અને બનુ ઉમૈયા અને બનુ અબ્બાસનું કોન્ફ્રન્ટેશન જ્યારે થયું અને ડાઉનફોલ થયું બનુ ઉમૈયાનું, ઇમામ અલી ઇસ્લામ વોઝ અ વિટનેસ ટુ ઇટ. એટલા માટે મારી જરૂરત મને લાગે છે કે આપણે છઠ્ઠા ઇમામથી થોડુંક લઈ અને પછી 7, 8, 9, 10, 11 ઇમામ અલી ઇસ્લામ કે જેના જમાનાની વાતો આવતી જ નથી સામે અને આવે છે તો ખાલી મોજીઝાનું. શું થયું? કેટલા ધર્મો અને કેટલા ફિરકાઓ ઊભા થયા, અને આજે તમે ને હું ખુદાના ફઝલથી જે શિયા ઇસ્નાશરીક થયા એ કેવી રીતે થયા? કારણ કે નહીં તો ઘણા ડાયગ્રેશન્સના રસ્તા હતા. અહીંયાથી જ બધા ફિરકા શરૂ થયા. ઇસ્માઇલીઓ અહીંયાથી શરૂ થયા, વાકફિયા અહીંયાથી શરૂ થયા, જેટલા ફિરકાઓ બીજા અમુક ફિરકાઓ તો ઇવેપોરેટ થઈ ગયા, અમુક રહી ગયા. આ બધા ફિરકાઓ આ જમાનામાં શરૂ થયા અને કેવી રીતે એક એક ઇમામના જમાના, અને એ આ જમાનામાં જ અહેલે સુન્નતના 4 ઇમામો થયા. હનફી,
માલિકી, હંબલી અને શાફી જે મેઇન અહીંમાં છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે કે જેથી ખબર પડે કે ઇમામતનો મસાલા ઉપર જ્યારે આપણે બહુ વધારે વાતો કરીએ છીએ, લોકોને એમ થાય છે કે આ શા માટે ફક્ત ઇમામતની વાતો થાય છે, એનું કારણ છે. ઇટ હેઝ બીકમ એ પ્રિન્સિપલ પોઈન્ટ, કારણ કે અહીંયાથી જ ફિરકાઓ ઊભા થયા અને કોશિશો બનવું અબ્બાસ અને બન્યું મૈયાની આ જ હતી કે ઇમામત જે છે તે બનવું હાશિમમાંથી હટે તો પછી જે હિદાયતના રસ્તાઓ છે એ બંધ થાય. ખુદાવંદ કરીમ ઇન્શાઅલ્લાહ આપણને તૌફીક આપે.